અને વીજતંત્ર માટે સૌથી પડકારજનક ગિરનાર પર પૂરતા પ્રવાહથી વીજ પુરવઠો પહોંચાડવાનો પ્રોજેક્ટ હતો. હાલમાં ગિરનાર પર્વત પર વીજળી છે, પરંતુ વર્ષો પહેલા આ લાઇન ઉભી કરવામાં આવી હોવાથી અનેકવાર અહીંયા સમસ્યા સર્જાય છે અને પૂરતી વીજળી નથી મળતી, જેના કારણે ગિરનાર પર આવેલા સેંકડો ધર્માલયને મુશ્કેલી પડે છે. સરકાર દ્વારા ગિરનાર પરના ધાર્મિક સ્થાનોને પૂરતા પ્રવાહથી વીજળી આપવામાં આવે એ માટે 8 કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો, જેને લઈને વીજતંત્ર દ્વારા ગિરનારની સીડીની બાજુમાં પાઇપલાઇન 11 કેવીનો કેબલ 6 અંબાજી મંદિર સુધી એટલે કે 3500 ફૂટની ઊંચાઈએ પહોંચાડવામાં આવ્યો છે. ખૂબ સાહસિક ભર્યા પ્રોજેક્ટનું કામ 2 માસ પહેલા પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હજુ તે વીજ પુરવઠો કાર્યરત નથી કરવામાં આવ્યો, જેના લીધે મંદિરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને આ સમગ્ર મામલે ગિરનાર પર અંબાજી મંદિરના મહંતે માંગ કરી છે કે તાત્કાલિક આ વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવે. આજે 11 કિલોની લાઈન છે, નીચેથી માતાજીના મંદિર સુધી સારામાં સારી રીતે પથરાઈ ગઈ છે, ટ્રાન્સફોર્મર ઉભા થઈ ગયા છે, ત્યારે કાર્યરત નથી. પણ અમને જાણવા મળ્યું છે કે પીજીએસએલમાંથી બધા વાતો કરે છે કે કોઈ નેતા આવીને આ ઉદઘાટન કરે તો આપણે એની રાહ જોઈએ, કેમ કે ઓલરેડી મંજૂરી તો બધી મળે ગઈ ફોરેસ્ટની, પુરાતન ખાતાની, પણ હવે એ કઈ રીતે રાહ જોઈએ નથી, ખબર નથી ક્યારે આવે. પણ અમે ઈચ્છીએ છીએ કે આ લાઈન પથરાઈ ગઈ છે તો પછી માતાજીના મંદિર સુધીમાં કે નવરાત્રી સુધીમાં લાઈટ થઈ જાય તો પીવાના પાણીનો પ્રશ્ન. વીજ લાઈનની કામગીરી પીજીવીસીએલ દ્વારા જે કરવાના થતી હતી એ કામગીરી બધી પૂર્ણ કરવામાં આવી છે. જરૂરી ટ્રાન્સફોર્મરો પણ ઊભા કરી દેવામાં આવ્યા છે, એના કનેક્શનો પણ કરી દેવામાં આવ્યા છે. હવે અમારી જે અમારા લેવલે જે લેવાની મંજૂરી થતી હતી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની મંજૂરીમાં અમને મળી ગયેલી છે. નંબર 2, એક હવે ફોરેસ્ટ વિભાગમાં અમારે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ વિભાગની મંજૂરી લેવાની થતી હતી. આર્કિયોલોજીકલની જે ડિપાર્ટમેન્ટ તરફથી જે એના એનઓસી માટેનો કાગળ આવ્યો છે એ ફોરેસ્ટને જરૂરી કાર્યવાહી માટે આપી દઈને રજૂ કરી દેવામાં આવેલો છે. હવે ફોરેસ્ટ વિભાગની ફાઇનલ એપ્રુવલ મળે ત્યારબાદ અમે અમારા વિભાગને આ બાબતે જાણ કરી દેવામાં આવશે કે જેથી ત્યારબાદ આગળની ચાલુ કરવા માટેની